वंदे मातरम विद्यार्थी मित्रों, फरी एक वक्त धोरण 9 विषय विज्ञान ने टेक्नोलॉजी प्रकरण नंबर 8 गति। आगळना वीडियो में आपणे दिशा साथे झड़प अने वेगना फेरफारना दर विषे बात करी हती। हवे आपणे बात करवानी छे प्रवेगना विविध अने प्रतिप्रवेगना विविध बब्बे उदाहरणों विषे। तो प्रवेगना उदाहरण विषे बात करिए तो कोई वाहन ने प्रवेग आपवामां आवे तो तेना वेग में वधारो थाय अने ते प्रवेगी गति करे छे। जारे बीजू उदाहरण छे के अमुक ऊंचाईथी मुक्त पतन करता दड़ाना वेग में सतत वधारो थाय छे, एटले के दड़ो प्रवेगी गति करे छे। पहेलुं उदाहरण एवुं कहेवा मांगे छे के कोई वाहन ने वेग आपवामां आवे छे, एटले के तेने प्रवेगित करवामां आवे छे, तो तेना धीमे धीमे तेना वेगमां शुं थाय छे तो वधारो थवा मळे छे, एटले के ते प्रवेगी रीते गति करे छे। अने बीजुं उदाहरण ए छे के कोई दड़ाने आपणे उपरथी मुक्त रीते मूकी देवामां आवे, एटले के मुक्त पतनની प्रक्रिया करवामां आवे, तो प्रारंभिक वेग करता तेना अंतिम वेगमां सतत वधारो जोवा मळे छे। बीजा उदाहरणની वात करीए तो प्रतिप्रवेगना उदाहरणો, तेमां पहेलुं उदाहरण કે ઉધ્વ દિશામાં ઉછાવવામાં આવેલા દડાનો વેગ સતત ઘટે છે, એટલે કે દડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે। દડાને આપણે અવકાશ બાજુ જો ઉછાળવામાં આવે, એટલે કે ઉપરની બાજુ ઉછાળવામાં આવે, તો પ્રારંભિક વેગ કરતાં તેના જે અંતિમ વેગ તરફ ગતિ કરતો હોય ત્યાં તેના ગતિમાં ઘટાડો જોવા મળે છે, તો તે પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય તેવું કહી શકાય। અને બીજું ઉદાહરણ છે કે ગતિ કરતા વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે વાહન પ્રતિપ્રવેગી ગતિ કરે છે, એટલે કે કહી શકાય કે એ પદાર્થ છે તેને બ્રેક મારીએ એટલે કે ઘર્ષણ લાગુ પડે છે, તો ઘર્ષણ લાગુ પડવાને કારણે તે પદાર્થ ધીમે ધીમે એમાં ગતિમાં ઘટાડો જોવા મળે છે, તેથી કહી શકાય કે પ્રતિપ્રવેગના ઉદાહરણ છે। હવે આપણે વાત કરીએ તો પ્રશ્ન નંબર 27 કે નિયમિત પ્રવેગી અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે શું, તેના એક એક ઉદાહરણ આપો। નિયમિત પ્રવેગી ગતિ, પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક જ સરખા સમયગાળામાં ફેરફાર થતો હોય તો તે પદાર્થને નિયમિત પ્રવેગી કે અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે। જેમ કે ઉદાહરણમાં વાત કરીએ તો મુક્ત પતન કરતા પદાર્થની ગતિ, દાખલા તરીકે કોઈ પદાર્થને આપણે ઉપરથી મુક્ત કરીએ છીએ તો એક જ સેટલા સમયગાળામાં એક જ સરખો જો એ વેગ ધારણ કરી રાખે તો તે પદાર્થ નિયમિત રીતે પ્રવેગી એટલે કે અચળ પ્રવેગી ગતિ કરતો હોય તેવું આપણે કહી શકાય છે। ઉદાહરણ તરીકે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ। હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો નિયમિત પ્રતિપ્રવેગી ગતિ, પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખો ઘટાડો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી કે અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે। દાખલા તરીકે કોઈ પદાર્થ છે સુરેખ પથ પર ગતિ કરતો જોવા મળતો હોય અને સતત તેના વેગમાં એક જ સરખો એક જ સમયગાળામાં ઘટાડો જોવા મળતો હોય તો તે પદાર્થને નિયમિત પ્રતિપ્રવેગ અથવા તો અચળ પ્રતિપ્રવેગની ગતિ કરતો હોય તેવું કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે ઉધ્વ દિશામાં ફેંકવામાં આવેલા પદાર્થની ગતિ, કે જેમ ઉધ્વ દિશામાં ઉપરની તરફ ગતિ કરતો હોય તો તેના સમયની સાપેક્ષમાં એક જ સરખો ઘટાડો થતો જોવા મળતો હોય તો તેઓને આપણે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કહેવામાં આવે છે। હવે વાત કરીએ તો પ્રશ્ન નંબર 28 અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું, તેનું એક ઉદાહરણ આપો।
तो सौथी पहला व्याख्या जोईए कि कोईपण पदार्थना वेगनो बदलावानो एटले के फेरफारनो दर अनियमित होय तो ते पदार्थने अनियमित प्रवेगी गति करवामां आवे छे। दाखला तरीके ट्राफिक वा रस्ता पर वाहननी गति, अथवा तो बीजू पण उदाहरण आपी शकाय खरबसडा रस्ता पर पदार्थनी गति। तो ए बन्ने जे वस्तु छे તે અનિયમિત પ્રવેગી ગતિ કરતા હોય તેવું આપણે કહી શકીએ છીએ। એટલે કે ટ્રાફિકવાળા રસ્તા પર કારનો પ્રવેગ વારંવાર બદલાતો હોય છે, આથી કારની ગતિ અનિયમિત રીતે પ્રવેગી ગતિ કહેવામાં આવે છે। હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન નંબર છે આપણે 29, તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો છો કે પહેલું તે અચળ પ્રવેગી ગતિ કરે છે અને બીજું તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે? તો પહેલી વાત કરીએ કે તે અચળ પ્રવેગી ગતિ કરે છે કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એક સરખા સમયગાળામાં તેનો વેગ એક જ સરખા પ્રમાણમાં વધતો હોય તો તે પદાર્થ અચળ પ્રવેગી કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવામાં આવે છે। દાખલા તરીકે વાત કરીએ તો એક સેકન્ડમાં એક મીટર અંતર કાપે છે, બીજી સેકન્ડમાં બીજું એક મીટર અંતર કાપે છે, ત્રીજી સેકન્ડમાં ત્રીજું એક મીટર અંતર કાપે છે। એટલે જોયું વિદ્યાર્થી મિત્રો કે એક જ સરખા સમયગાળામાં એક જ સરખા વેગમાં ફેરફાર થતો જોવા મળે છે। તો હવે તે વસ્તુ છે ને જેને આપણે કહી શકાય કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે। જ્યારે બીજાની વાત કરીએ કે જ્યારે પદાર્થનો વેગ એક જ સરખા સમયગાળામાં જુદા જુદા પ્રમાણમાં બદલાતો હોય તો પદાર્થનો પ્રવેગ કેવો છે? અનિયમિત છે તેમ કહેવામાં આવે છે। એટલે કે સમયની સાપેક્ષમાં તેના વેગમાં કેવો ફેરફાર થાય છે તો કેવો કેવા કહેવામાં આવે છે કે અનિયમિત, ક્યારેક વધે તો ક્યારેક ઘટે, ક્યારેક વધે તો ક્યારેક ઘટે। તો એમાં કોઈ ફેરફાર થતો જોવા મળતો હોય તો તેવા કહેવામાં આવે છે કે પ્રવેગ અનિયમિત રીતે ગતિ કરતો હોય છે। હવે તેના આધારે આપણે અમુક એક્ઝામ્પલ એટલે કે દાખલા જોવાના છે। તો જોઈએ પ્રશ્ન નંબર 30, એક બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ અવર્સથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ અવર્સ થઈ જાય છે, તો બસનો પ્રવેગ શોધો। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બધાને પહેલાં એસઆઈ એકમમાં રૂપાંતર કરવા પડશે। તો પહેલાં જોઈએ કે બસનો પ્રારંભિક ઝડપ કેટલી છે। પ્રારંભિક એટલે કે આપણે ખબર છે સંજ્ઞા એની સ્મોલ યુ, તો 80 કિલોમીટર પ્રતિ અવર્સ, પરંતુ અહીંયા કિલોમીટર અવર્સ જે એકમ આપેલા છે તે એસઆઈ એકમ નથી, તો કયા છે? મીટર પ્રતિ સેકન્ડ। તો આપણને ખબર પડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કિલોમીટરને આપણે મીટરમાં રૂપાંતર કરવા માટે 1000 વડે મલ્ટીપ્લાય કરવા જરૂરી છે। તો અહીંયા આપણે જોઈએ છીએ કે 80 × 1000 અહીંયા મીટર, અને કલાકને આપણે સેકન્ડમાં ફેરવવા માટે 60 × 60 એટલે કે એક કલાકને મિનિટમાં ફેરવવા માટે 60 વડે, પછી એક મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે બીજા 60 વડે ગુણાકાર કરવામાં આવે છે, એટલે કે 60 × 60। તો હવે થઈ ગયું મીટર પ્રતિ સેકન્ડ, જે એસઆઈ એકમ વડે દર્શાવી શકાય। હવે ગુણાકાર અને ભાગાકાર સરળતાથી કરી શકાય, જેના કારણે આપણને મળી શકે કે 800/37 મીટર પ્રતિ સેકન્ડ। અને તેવી જ રીતે પદાર્થ એટલે કે બસની અંતિમ ઝડપ 60 કિલોમીટર પ્રતિ અવર્સ છે। જેવી રીતે આપણે ઉપરોક્ત ફેરફાર કર્યો તેવી રીતે નીચેનું અંતિમ ઝડપમાં પણ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરફાર કરી શકાય, તેમનો જવાબ આવે છે 600/37 એટલે કે મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ 1 ઘાત। પરંતુ સમય આપણને કેટલો આપેલો છે? તો t = 5 સેકન્ડ, એને આપણે એસઆઈ એકમમાં જ આપેલો છે, એટલે એમાં કોઈ એકમમાં આપણે ફેરફાર કરશું નહીં। તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો શું? તો પ્રવેગ માટેનું સમીકરણ શું છે?
तो स्मॉल ए इज इक्वल टू वी माइनस यू छेद मा टी, एटले के प्रवेग इज इक्वल टू अंतिम वेग माइनस प्रारंभिक वेग, ते माटे लागतो कुल समय। तो वी बराबर आपने शू मळे छे, तो अहीं आपणे कही शकाय के 600 ना छेद मा 37 माइनस प्रारंभिक केटलो छे 800 ना छेद मा 37, अने ते माटे लागतो समय केटलो छे, तो 5 सेकंड। हवे बादबाकी 37 उड़ी जाए, बादबाकी करवामां आवे तो 600 माइनस 800 एटले के माइनस 200 वधे छे, अने वात करीए तो 37 छेदमां वही आवे छे मल्टीप्लाय 1/5। हवे तेना आधारे आपणे गुणाकार करवामां आवे तो आपणने जवाब मळे छे 10/9 माइनस, અને એનું જો ભાંગાકાર કરવામાં આવે તો સરેરાશ -1.11 મીટર ઇન્ટુ સેકન્ડ -2 ઘાત, કારણ કે આપણે વાત કરી હતી કે પ્રવેગનું એચઆ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ -2 ઘાત વડે દર્શાવવામાં આવે છે। હવે આપણે વાત કરીએ એના જેવું એક બીજું એક એક્ઝામ્પલ, પ્રશ્ન નંબર છે 31। एक ट्रेन रेलवे स्टेशन नी गति करतो प्रारंभ करे छे अने अचल प्रवेग थी गति करी 10 मिनिट में 40 किलोमीटर प्रति हवर्स नी झड़प प्राप्त करे छे, तो तेनो प्रवेग शोधो। तो कही शकाय के प्रारंभिक झड़प केटली छे, तो 0 स्वाभाविक छे, बंद छे, जे स्थिति में बंद होय ट्रेन एनो प्रारंभिक वेग केटलो होय छे 0, परंतु अंतिम वेग केटलो छे विद्यार्थी मित्र रकम में जुओ 40 किलोमीटर प्रति अवर्स। हवे ने शू करवू पड़शे, आपणे मीटर प्रति सेकंड में रूपांतर करवू पड़शे, तो किलोमीटर ने मीटर में फेरवा माटे 1000 वडे मल्टीप्लाय, एवी रीते कलाक ने सेकंड में फेरवा माटे 3700 वडे मल्टीप्लाय, तो एनो भंगाका गुणाका करवामां आवे तो आपणने मळे छे पदार्थनी अंतिम झड़प 100/9 मीटर प्रति सेकंड। हवे वात करीए तो प्रवेग स्मोल ए, तो वी बराबर आपने मळ्युं 6/9 माइनस प्रारंभिक मळे छे 0, अने ते माटे लागतो समय समयगाळो छे केटलो छे विद्यार्थी मित्रो 10 मिनिट। हवे एने आपणे रूपांतर करवामां आवे, 10 मिनिट आपेली छे, 10 मिनिटने आपणे रूपांतर करीए तो એના ગુણ્યા 60 એટલે કે 600 સેકન્ડ મળી શકે। તો હવે વાત કરીએ તો 100/9 - 0, તો 9 છે એ છેદમાં વહી જાય ગુણ્યા 600, ગુણાકાર ભંગાકાર કરવામાં આવે તો 00 ઉડી જાય, 9 × 6 એટલે કે 54, એટલે કે 1/54 મીટર ઇન્ટુ સેકન્ડ -2 ઘાત જવાબ મળી શકે। એને આપણે ઘાતના સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે તો 1.85 × 10⁻²⁰ મીટર પ્રતિ સેકન્ડ -2 ઘાત જવાબ મળી શકે છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રવેગ વિશેના કોઈ પણ એક્ઝામ્પલ આપવામાં આવે તો સરળતાથી ગણતરી કરી શકાય, પણ ખાસ એક વિદ્યા ધ્યાન આપજો કે દરેકના જે એકમો છે તેને આપણે એસઆ એકમમાં રૂપાંતર કરી અને પછી જ દાખલાની શરૂઆત કરવાની, જેના કારણે આપણને જવાબ છે તે રાઈટ અથવા તો યોગ્ય એકમમાં મળી શકે।